છીંદવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહનો મીડિયા સમક્ષ ખુલાસો. ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક મોટી વિકેટ પડશે તેવા ન્યૂઝ મીડિયામાં ચાલી રહ્યા છે. તો ભાજપના ઓપરેશન લોટસનું વાવાઝોડું ફરી વળ્યું છે. વધુ એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આવે તેવી અટકળો વ્યાપી થઈ છે. જી હા, સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગુલાબસિંહ ચૌહાણ આવતીકાલે રાજીનામું આપશે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે તે વાત તદ્દન ખોટી ગણાવી હતી. મારી સાથે કોઈપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે, જે તદ્દન ખોટી છે. હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. માટે કોઈ એમ ખોટી અફવાઓ ફેલાવી નહીં અને ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી તેઓએ ગણાવી. કે આપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના છો, શું કહેશો? આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે, આ વાત તદ્દન વાહિયાત છે, વાત ખોટી છે. હું ક્યારેય કોંગ્રેસ છોડવાનું નથી અને કોંગ્રેસમાં જ રહેવાનું છે. આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે એને લઈને પણ કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, એ બાબતે શું કહેશો? મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે, એ વાત તદ્દન ખોટી છે. જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ, અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો 100% કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપીશ. પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉં તો જ, બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું. આવતીકાલે રાજીનામું આપવાનું છે, આપ એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે શંકર ચૌધરી છે તેઓના હસ્તે તેઓની કચેરીએ જઈ અને આપ રાજીનામું આપવાના છો, તે વાત કેટલી સ્પષ્ટ સાબિત થઈ શકે છે? હું મારે કોઈની સાથે એવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનો જ નથી. કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મીટિંગ છે, 2-3 વાગે કાલે મીટિંગમાં જવાનું છું. આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે.